કોરોના વાયરસની બીજી લહેરને લઈ આપવામાં આવેલ લોકડાઉનમાં ધંધા રોજગાર પર માઠી અસર થઈ છે, પરંતુ એક વ્યવસાય એવો છે કે તેમાં છેલ્લા એક માસમાં તેજી જોવા મળી રહી છે. વિશ્વમાં કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે. પહેલી લહેર બાદ બીજી લહેરે તો ભારતમાં તબાહી મચાવી દીધી છે અને બીજી લહેરને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા હવે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને આ નિયંત્રણોની સીધી અસર ધંધા રોજગાર પર પડી રહી છે અને દેશમાં ધંધા રોજગાર પડી ભાગ્યા છે. પરંતુ સરકારના આટલા કડક નિયંત્રણો વચ્ચે પણ એક વ્યવસાય એવો છે કે જેમાં તેજી જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં કોરોના વાયરસને પગલે દવા બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. અત્યારે મેડિકલ સ્ટોર પર વિટામિન સી, ડોલો અને પેરાસિટામોલ જેવી દવાઓની માંગમાં જોરદાર વધારો થયો છે. આ ઉપરાંત અત્યારે ગ્રાહકો માસ્ક અને સેનિટાઈઝર પ્રત્યે પણ જાગૃત બન્યા હોવાના લીધે તેની માંગમાં પણ વધારો થયો હોવાનું દવાના વિક્રેતા જણાવી રહ્યા છે. મેડિકલ બજારમાં બહુ વધારે પડતો તફાવત છે. અત્યારે સેનિટાઈઝરની પણ બહુ માંગ છે, માસ્કની પણ બહુ માંગ છે અને ટેબ્લેટોમાં પેરાસિટામોલ 650 છે, ઇવરમેક્ટિન છે, પેન્ટાપ્રાજો ડોમપેરિડોન છે, ઝીંકવાળી લિમ્સી છે, લિમ્સી ઝીંકવાળી, હા એ બધાનો અને ઝીંકોવિટ પણ વધારે પડતી ચાલે છે અત્યારે.